જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી બાદ આતંકી હુમલા વધવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે જાણકારોનું કહેવું છે કે તેની પાછળ પાકિસ્તાની આતંકી સંગઠનોનું કારણભૂત છે ચૂંટણી પછી સુરક્ષા દળોની સંખ્યામાં ઘટાડો થતાં જ આતંકીઓ ફરી સક્રિય થયા તેઓ પોતાની હાજરી દર્શાવવા માગે છે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી બાદ આતંકી હુમલામાં વધારો સુરક્ષા દળોની સંખ્યા ઘટતા આતંકીઓ થયા સક્રિય પાકિસ્તાની આતંકી સંગઠનોની નવી કારસ્તાની ચૂંટણી પૂરી થયા બાદ કાશ્મીરમાંથી સુરક્ષા દળોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો હટવાની સાથે કાશ્મીર ખીણમાં હુમલા શરૂ કર્યા તેઓ અલગ અલગ વિસ્તારમાં પોતાની હાજરી દર્શાવવા માંગે છે આ હુમલાઓ દ્વારા તેઓ જતાવવા માંગે છે કે કાશ્મીર હજુ પણ તેમનો ઘડ છે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આઠ ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા દસ દિવસ પછી અઢાર ઓક્ટોબરે ખીણમાં આતંકવાદી હુમલાઓની શ્રેણી શરૂ થઈ છેલ્લા બે સપ્તાહમાં બારામુલા ત્રાલ શોપિયા અખનૂર અને ગાંદરબલ સહિત પાંચ આતંકી હુમલા થયા જેમાં આતંકવાદીઓના ટાર્ગેટ સુરક્ષા દળો અને કાશ્મીરીઓ હતા આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા આતંકવાદીઓએ અન્ય રાજ્યોમાંથી કામ માટે આવેલા આઠ લોકોની પણ હત્યા કરી આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠનો પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ અને ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટે સ્વીકારી છે વળતા ઓપરેશનમાં સુરક્ષા દળોએ અખનૂરમાં ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો લોકસભાની ચૂંટણી પછી પણ આ પેટર્ન જોવા મળી હતી ત્યારે ટાર્ગેટ જમ્મુ હતું લોકસભા ચૂંટણીના પરિણામો ચાર જૂને આવ્યા અને તેના ત્રીસ દિવસમાં જમ્મુમાં સાત આતંકી હુમલા થયા ચૂંટણી ચાલી ત્યાં સુધી આતંકવાદી હુમલા બંધ થઈ ગયા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ અંગે સુરક્ષા નિષ્ણાંતોનું માનવું છે કે કાશ્મીરમાં આપણો ગુપ્તચર વિભાગ ખૂબ જ મજબૂત છે આતંકીઓ ઘટાડો બે ચૂંટણી પછી હુમલામાં વધારો થવાનું કારણ છે તેમનું એમ માનવું છે કે હુમલા પાછળના આતંકવાદીઓ સ્થાનિક નથી પરંતુ પાકિસ્તાની ઘુસણખોરી કરી રહ્યા છે ગુપ્તચર એજન્સીઓએ પહેલા જ કહ્યું હતું કે ટાર્ગેટ કિલિંગ કાશ્મીરમાં શાંતિ ફેલાવાનું પાકિસ્તાનનું કાવતરું છે નિષ્ણાતોના મતે તેનો હેતુ કલમ ત્રણસો ને સિત્તેર હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં બદલાયેલા વાતાવરણને બગાડવાનો અને કાશ્મીરી પંડિતોના પુનર્વસનની યોજનાઓમાં અવરોધ ઉભો કરવાનો છે બ્યુરો રિપોર્ટ જીએસટી